Hey guys, good morning. Jai Shri Krishna. Welcome to my new vlog. કેમ છો? આયો કે બધા મજામાં છે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હરે મહાદેવ. તો અત્યારે સવાર સવારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો હજી તો આપણે જાગીને મોઢું ધોયું નથી, પણ હવે મોઢા ધોયા વગરના વિડીયો ચાલુ કરી દીધા. તો અત્યારે હવે આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તામાં જોઈએ શું છે, પણ પહેલાં તો નાસ્તો કરી લઈએ. પહેલાં બ્રશ કરવો જોઈએ, પછી નાસ્તાનો વારો આવશે. તો ગાયો ભેંસોને તો બધાને ખાવાનું આપી દીધું. હવે આપણે નાસ્તો કરીએ અને એને બહાર લેવાના છે, અહીંયા બાંધવાના છે. અને બે દિવસનું ઠંડીનું વાતાવરણ પણ બહુ વધી ગયું, એટલે આમ દિવસે તડકો પડે અને રાતે બહુ ઠંડી પડે. એવું અત્યારે નાસ્તામાં જ છે ભીંડા અને રોટલી બનાવનાર અમારા મમ્મી. ગીત ગાવન પાછું તો હું ગવાય ફૂલ કરજો ને એને. ફૂલ જ કેરો પણ હાલો ધીમો લે ટાઈટ પણ દાવા દે. હા બે બદડા વઢીએ, ભારે વળ ખાવા પાછી તો લે અને મેં રોટલી નાખી, પણ રોટલી ખાવીને બોલો જવાય નાખું ને અહીંથી વહી જાય. તો લઈ લે આમને નખરાયા ના તો આજે થકલી આવી ગઈ. થકલી ખાઈ જાઓ પછી કેતી નહીં. આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી અને એક થોડોક ક્યારો તે દિવસ બાકી રહી ગયો હતો, આને પૂરો કરના જ છે. અને આમાં કંઈક ગમે સોંપી દઈએ, કારણ કે આમાં નીકળો કુસ્સો છે જે વધારાનું ખડ કંઈ કામનું નથી. તો આપણે આને દે રાખીએ. થોડુંક તો બધું કાઢેલું છે જો અહીંયા. તો બપોરનો સમય થઈ ગયો અને આપણે અત્યારે જમવા બેસી ગયા. આપણે શાક રેડી છે, અત્યારે સંભારો રેડી છે અને રોટલા પણ બની ગયા. અને આજનો આમ તો જો સવારમાં તડકો ઠંડી વધારે હોય અને અત્યારે તડકો બહુ પડે, જો ખબર નહીં પડતું વાતાવરણ ત્રણે એવું કહેવાય કે બે ઋતુ એક દિવસમાં આવી જાય એવું છે. ગુડ આફ્ટરનૂન. બપોરનો સમય થઈ ગયો અને આપણે માલ બદલાવવાનો ટાઈમ થઈ ગયો. આમ ત્યારે શરૂ કર્યો છે તો બપોરે આપણે માલ બદલાવીને આમ બાંધી દીધો હતો, કેમ કે અહીંયા અડી પાછળ જે છે એમાં ત્યાં તડકો બહુ આવે અને તડકાના લીધે અને આમ બી થોડોક ટાઈમ આખો દિવસ પવન તો હોય પણ એની સાથે સાથે તડકો બી ગરમી બી બહુ હોય. તો ગરમીમાં માલ થોડાક ઓછા રહ્યા કે ગાયો ભેંસોની થોડીક તકલીફ પડે, તો એના કારણે અમે ત્યાંથી અહીંયા લઈ લીધીએ અને પછી ત્યાંથી આવ. જો કે તમે હર રોજ વિડીયોમાં જોવો છો. અને અત્યારે આપણે આપણી ગાયને પાણી પાવાનું ચાલુ થઈ, બાકી બધા વાટ જોવે છે કે ભાઈ ક્યારે વારો આવે. આનો વારો તો ધીમે આવશે આવશે એટલે, કારણ કે બહુ વાર લગાડે પાણી પીવા. આનું પહેલાં આવી જાય કારણ કે આને કંઈ એટલી બધી ઉતાવળ. હાલો હાલો એમ કે ભાઈ ગાય ગા પાણી પીને આપણે કેટલું બધું લપ કરવાનું નહીં બોલા. હાલો હવે આપણે વન ડ્યુટી ચાલુ કરી દઈએ. ખડવાઠવા જવાનું છે. યુનિફોર્મમાં તો આવી ગયા, વર્દી પહેરી લીધી આપણી ખેતરની અને અત્યારે ખેતરમાં જવાનું છે. તો અહીંયા અમારા મમ્મી ઝાર વાઢે છે અને બપોરે થોડીક વાઢેલી હતી સવારમાં, પણ થોડીક વાઢવાની છે તો હાલો વાઢવા જાય જોઈએ. પણ હવે જવાર વઢાઈ ગઈ, થોડીક બાકી છે બે પેટ. હવે આમ તો બે અડધે જ પેટ રહી, હવે આના પછીનો વારો જાય. હવે કોનો જાય કોને ખબર, ખડનો વારો આવી છે હવે, કારણ કે હવે બીજું કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. મકાઈ છે પણ હજી થોડી કાસી કેવર આવે. તો આજે છણા ઉપર બે જણાનો હુમલો,
આજ ફાઇનલી સણાનો છેલ્લો દિવસ આવી ગયો. ઘણા દિવસથી આ ડા આવતા હતા અને આ ઘણા ખરા વઢાઈ ગયા, તો વળતા જ રહ્યા. નરેશભાઈ મોઈ પછી થવા મૂકે, સસમા પાછા મળી ગયા ક્યાંકથી. ઓલા હતા એ થઈ ને એ પાછા મૂકી દીધા. ઓલા વ્યક્તિ કોઈ ગજાણા છે, પાછા કઈ ગામનો એ ખબર નહીં. હવે એ આવી ગયા હવાર માંથી વાટવા, અમે વાટવા દીધા. હવે કોઈનો એક આપણે કઈ નરેશભાઈ કામમાં કઈ ઘટના નહીં. હવારમાં પેલા તલી પાયા, હેરવેર છણા બેઠા, કેટલું કામ એ ક્યારે કરતા થાય. નરેશભાઈ એટલે આવા જ બે એકલા આ બધા બેઠા હવારના. અત્યારે દિવસ હવે એના ઘરે જવા નીકળી ગયા સુરજ દાદા, અને આપણે પણ આપણા કામે લાગી ગયા. અને અત્યારે ગયો ભેંસોને અંદર લેવાનું. આમ તો આખો દિવસ આની પાછળ જ હોય, અંદરથી બહાર, બહારથી અંદર, અંદરથી બહાર. થોડી વાર પછી ખવડાવવાનું, પાણી પીવડાવવાનું, પાણી પાઈને પાછું એને નિર્ણય આપવાની. આ તે બધું રેગ્યુલર આપણું શેડ્યુલ ચાલુ જ હોય, ફિક્સ શેડ્યુલ છે. હવે આના આના ટાઈમમાં કોઈ ફેરફાર ન થાય એમ. આજો ફેરફાર થાય એટલે અલાર્મ ચાલુ થઈ જાય ગંગરવાનું. આ તો થાંભલા રે બાધે, આ તો પાડી જ નાખું. ટ્રેક્ટર આપણે અંદર મૂકી દીધું, કારણ કે બહાર થોડુંક હમણાં ઝાકળનું પ્રમાણ વધવા માંડ્યું. બધાને અત્યારે સાંજનો સમય થઈ ગયો અને કેનું શાક બનાવવા મેં તો આજે આલુ પરોઠાનો પ્લાન છે. હા આજે ફરાળી બધા, આને ફરાળાનો કહેવાય તો આલુ પરોઠો. આ સ્વામિનારાયણનો લોટ, ફરાળી લોટ આવે, ખાતરી લાયક લોટ, સ્પેશિયલ ફરાળી લોટ. અત્યારે આલુ પરોઠાનો સમય ચાલુ થઈ ગયો છે અને બટેકાનો હાલત ધીમે ધીમે બગડી રહી છે. બગડી જ ગઈ નાની, અને રેડી સમજાય ને, પિસારાને રેડી કરી નાખું બટકા કરી કરી. કટકા થવા કરે ઠંડી નું વાતાવરણ વધી જાય, કોઈ આવે નહીં એનું ધ્યાન રાખીને બેઠી છે. કેમ બેઠી ગઈ, કેમ બે ગઈ ને? તો આજે બન્યા છે આલુ પરોઠા, તો એના માટે ચોસ તો ટમેટા ચોસ તો જોઈએ.
તો આપણે એટલે હોય એમ તો અત્યારે તો બધા મારા મમ્મીને એ ખાવા બેસીએ, આપણે એકલાને આજ ખાવાનું છે કારણ કે એ લોકોને તો ફરાળ છે, એટલે આપણે દાબે રાખ્યા કોઈની વાટ જોયા વગર. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ કાલે. તો આવી જ રીતે અમારા બધા વિડીયોમાં તમે સપોર્ટ કરતા રહેજો, કે જ્યારે તમે આ વિડીયોમાં શેક સુધી વિડીયો જોયો તો એવો બધા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો, અને મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, એક નવા દિવસ સાથે. તો ત્યાં સુધી બાય બાય, ટાટા, હર મહાદેવ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.